તો છોટા શકીલના સાગરી તો સુરતમાં લાવવામાં આવ્યા છે. તો વેપારીને ફોન કરી ખંડણી માંગવામાં આવી હતી. સાથે જ અહેમદ રઝા અને ફહીમ ચમ ને લાવવામાં આવ્યા છે. મુંબઈ પોલીસ પાસેથી કબજો મેળવવામાં આવ્યો છે. તો સુરત લાવવામાં આવ્યા છે છોટા શકીલના સાગરીતોને સુરત લાવવામાં આવ્યા. ખંડણી માંગવામાં આવી હતી. જે મામલે કેસ ચાલ્યો અને હવે સુરત લાવવામાં આવ્યા છે. આ મામલે વધારે તપાસ પણ ચલાવવામાં આવી રહી છે. સંવાદદાતા કીર્તેશ પટેલ જોડાયા છે. કીર્તેશ, જણાવશો છોટા શકીલના સાગરીતોને હવે સુરત લાવવામાં આવ્યા છે, કેટલી તપાસ પહોંચી છે, શું તપાસ ચલાવવામાં આવી રહી છે હાલ? હા ચોક્કસ, લાંબા સમય બાદ અંધારી આલમની નજર ફરી એક વખત સુરતના ઉદ્યોગકારો પર પડી છે. કહી શકાય કે છેલ્લા એક વર્ષમાં 5 થી 6 વધુ વેપારીઓને છોટા શકીલ અને દાઉદના નામે ફોન પર ધમકી આપી ખંડણી માંગવાની ઘટનાઓ સામે આવી છે. ત્યારે ગત જૂન મહિનાની વાત કરવામાં આવે તો સુરતના એક ડેવલપરને છોટા શકીલના અહેમદ રજાક અને ફહીમ ચમચમ દ્વારા ફોન કરીને 1.5 કરોડની ખંડણી માંગવામાં આવી હતી. જોકે આ સમગ્ર મામલામાં અહેમદ રજાકની મુંબઈ પોલીસે ધરપકડ કરી હતી. ગઈકાલે મોડી રાત્રે ક્રાઇમ બ્રાંચે આરોપીનો કબજો લઈ સુરત ખાતે લઈ આવી હતી અને કોર્ટમાં રજૂ કરી 2 દિવસના રિમાન્ડની રિમાન્ડ મેળવ્યા છે. જોકે આ જે પકડાયો છે આરોપી અગાઉ બી ભૂતકાળમાં સુરતમાં રહેતો હતો. સુરત અને ખાસ કરીને મુંબઈમાં હવાલાનું છોટા શકીલનું નેટવર્ક ચલાવતો છે. ભૂતકાળમાં કેટલા વેપારીઓને આરોપી દ્વારા ધમકી આપવામાં આવી છે તેને લઈને ખાસ આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચમાં લાવવામાં આવ્યો છે અને રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. અને પોલીસ તપાસમાં આ આરોપી દ્વારા સુરતના અન્ય કયા ડેવલપરને અથવા તો કયા વેપારીને ધમકી આપી ખંડણી માંગવામાં આવી છે તે દિશામાં સુરત ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે. બિલકુલ થી કીર્તેશ, આભાર આપનો જાણકારી બદલ. છોટા શકીલના સાગરીતોને સુરત લાવવામાં આવ્યા છે. ક્રાઇમ બ્રાન્ચ હવે સુરત લાવી છે અને વધારે તપાસ ચલાવવામાં આવશે. કયા વેપારી પાસેથી ખંડણી માંગવામાં આવી હતી, કયા કારણોસર ખંડણી માંગવામાં આવી હતી, આ તમામ મામલે હવે તપાસ ચલાવવામાં આવશે. તો વેપારીને ફોન કરીને ખંડણી માંગવામાં આવી હતી. જે મામલે છેલ્લા કેટલાક દિવસોથી છોટા શકીલના સાગરીતોની શોધખોળ ચલાવવામાં આવી હતી અને આખરે હવે તે ઝડપાઈ ચૂક્યા છે અને સુરત લાવવામાં આવ્યા છે. અને હવે વાત કરીએ રાજકોટમાં બાળકીના અપહરણની. તો રાજકોટમાં 8 વર્ષની બાળકીના અપહરણ કેસમાં નવો ખુલાસો સામે આવ્યો છે. 8 વર્ષની બાળકીનું અપહરણ બાદમાં છુટકારો થયો. લિફ્ટ આપવાના બહાને બાળકીનું અપહરણ કરાયું અને બાદમાં તેની સાથે દુષ્કર્મ કરાયો હોવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે. શરદ પૂનમની રાત્રે ગરબા રમીને બાળકી તેની દાદી સાથે નાના ભાઈ સાથે પરત પોતાના ઘરે જતી હતી ત્યારે રસ્તામાં આવેલા એક અજાણ્યા બાઇક ચાલકે દાદી પૌત્ર અને બાળકીને બેસવા કહ્યું હતું. અપહરણકારે બાળકીને બાઇકની આગળ બેસાડી અને દાદી અને પૌત્ર બાઇક પાછળ બેસવા કહ્યું અને જોકે બાઇકની પાછળ બેસે તે પહેલા બાઇક ચાલકે બાળકીને લઈને ત્યાંથી ભાગી છૂટ્યો. બાળકીને બાઇક ચાલક રૈયા ગામ આગળ લઈ ગયો અને ત્યાં બાળકી સાથે દુષ્કર્મ ગુજારી હોવાની શંકા પણ સેવાઈ રહી છે. બાળકીને મૂકીને અપહરણ કરતા નાસી ગયો હતો. જ્યાં કારમાં જતા દંપતીએ બાળકીને ઘરે પહોંચાડી. પોલીસે આ સમગ્ર મામલે આરોપી સામે અપહરણ અને દુષ્કર્મનો ગુનો દાખલ કર્યો છે અને આગળ કાર્યવાહી તેજ કરી છે. તો સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. લિફ્ટ આપવાના બહાને બાળકીને અપહરણ કરી દુષ્કર્મ આચર્યું છે. આ મામલે તપાસ પણ કરવામાં આવી રહી છે. તો શું અપહરણકાર જાણભેદુ હતો? આવા અનેક સવાલો થઈ રહ્યા છે. આખરે બાળકીનું અપહરણ કેમ કરવામાં આવ્યું? શું અપહરણકાર જાણભેદો હતો? અપહરણકાર બાળકીને મૂકીને ફરાર કેમ થયો? કારણ અનેક હશે અને આ શું કારણ હોઈ શકે તે મામલે હવે તપાસ પણ કરવામાં આવી રહી છે. તો પરિવારજનો પાસે કોઈ માંગ કરી છે કે કેમ તે મામલે પણ સવાલ અનેક થઈ રહ્યા છે. અપહરણકાર જાણભેદો હતો કે કેમ? આખરે બાળકીનું અપહરણ કેમ કરવામાં આવ્યું? તેવા અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે. આ મામલે હવે તપાસ ચલાવવામાં આવી રહી છે. તો લિફ્ટ આપવાના બહાને બાળકીનું અપહરણ થયું છે. બાળકી જ્યારે શરદ પૂનમની રાત્રે ગરબા રમીને ઘરે પરત ફરી રહી હતી ત્યારે દાદી પૌત્ર અને આ બાળકીને લિફ્ટ આપવાના બહાને બાળકીનું અપહરણ કરવામાં આવ્યું અને ત્યારબાદ બાળકી સાથે દુષ્કર્મ ગુજાર્યું હોય તેવી પણ શંકા સેવાઈ રહી છે અને આ મામલે હવે તપાસ ચલાવવામાં આવી રહી છે. તો અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે. કેમ કર્યું હતું બાળકીનું અપહરણ? અપહરણ કરતા જાણભેદો હતો કે પછી કોઈ અજાણ્યો વ્યક્તિ બાળકીને અપહરણ કરવા માંગતો હતો? પરંતુ પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં નાકાબંધી કરીને અપહરણકર્તા પાસેથી બાળકીનો છુટકારો કરાવ્યો છે અને બાળકીને ત્યાં રેડી મૂકીને અપહરણકર્તા ફરાર થઈ ચૂક્યો છે. તો અપહરણકર્તા આખરે કોણ હતો તે મામલે હવે તપાસ ચલાવવામાં આવી રહી છે. આ બાળકીનું અપહરણ કેમ કરવામાં આવ્યું હતું?
બાળકી સાથે દુષ્કર્મ ગુજારવામાં આવ્યું છે કે કેમ તે મામલે પણ તપાસ ચલાવવામાં આવી રહી છે।